મિત્રો, આજ તમે જરૂર જુઓ, બે પાનનું છે આ. પણ હજી 5 તારીખે ધુમ્મસવાળું વાતાવરણ થવાનું છે, એટલે પોટાશ ને એવું તો રાખજો જ તે. મિત્રો જો કેવું મસ્ત જીરું થયું છે આપણું, કેવું બે પાનનું છે હો મિત્રો. પાલની ભોં છે ને એટલે તમને એવું લાગે, બાકી તેમ જુઓ જીરું એક નંબર જીરું છે. હા, ઓલા હોદ આવી ગયા છે, કેવાય કહેવાય આપણે મોગરા હોદ આવી ગયા છે. ચેક ચેક તો જોવો મિત્રો કેવું મસ્ત જીરું છે. 5 તારીખે મેં ઘણો ઓવરસવાનો છે, ધુમ્મસવાળું વાતાવરણ થઈ જાય છે, એટલે પોટાશનું તેમ રાખજો જ તે. બાકી પોટાશ નહીં સાંટો ને તો બધું ધોળું થઈ જાય છે, ધોળું થવાની શક્યતા ફૂલ કહેવાય અત્યારે. એટલે મિત્રો છે ને, જીરું તમે જીરામાં હોય કદાચ પાણી બાણી તો થોડુંક ધ્યાન રાખવાનું છે, બાકી કાંઈ નહીં. બાકી તમે જુઓ કેવું મસ્ત જીરું છે, આખામાં આખા ક્યારા ફર્યા ઠેઠો ઠેઠ સુધી લીલ કઈ જ્યું તમે જુઓ તો ખરા. ફૂમકા બે ગયા ફૂમકા, આમ જુઓ આખા પાળિયા ભર્યા છે ઠેઠો ઠેઠ સુધી. મસ્ત મોટું જીરું હો જો, આખામાં આવું જ જીરું છે. પીતમ પિત પીપળ ગામની સેમ છે. અને આ તેમ જીરું જ જો એક હરખું ઊભું છે બધું. મોગરા હોત બે જ્યાં જુઓ, મોગરા હોત છે, જોરદાર જીરું છે. આખામાં આવું જ જીરું છે જો, ઠેઠો ઠેઠ સુધી આવું જ જીરું આવશે. પણ મિત્રો આ એક પેટ દવા છાંટી છે અને બે પાણ પાયા છે, આમાં તે પોટાશ તો લગભગ સાંટવો જ પડશે. પણ પોટાશ તો સારું પડે એનું કારણ છે ઝાકળ જ એટલો પડે છે ને મિત્રો, ઝાકળ ના છે આપે. જો આ મોગરા હોટ બેઠા છે, આને મેટનું જીરું કેવું હોય તો મેટનું કહી શકો તેમ જીરું. જો મસ્ત જીરું છે એકદમ. આને એક પાણ મૂકવાનું છે એ 4-5 થી પછી, પણ 5 તારીખે તો મેઘરો વરસવાનો જ છે. એટલે છે ને ખાસ સૂચનામાં તો એવું છે કે આમાં પોટા સાંટવો પડશે, નગર કાળિયા બેવાની શક્યતા રહે, ધોળું થઈ જાય, સારું આવી જાય એવું બધું થાય. એટલે પોટા સાંટ્યો હોય તો ઠીક રહે. મિત્રો જો પણ કાળા ગજબનું જીરું મસ્તનું એ સમજો તો પાળા બાય નીકળી ગયું છે એવું જીરું છે. હજી ખડ હોત છે, નીંદવાનું બાકી છે. એટલે અને સાલાસાડની સીમમાં ખેડૂત મિત્રોને કહેવાનું એટલું કે દીપડો આજ દેખાયો છે સવારમાં. બે ભાઈ હતા એમને એ ઊભો થયો થયો તો આપને ગાડી હાકી મૂકી, એટલે કહેવાનું એટલું કે વાડીએ જાઓ તો છોકરા રેઢા ન મૂકવા. અને નસવાડીને ખાસ એમના છોકરા તો રેઢા ધોવાય, એટલે છોકરાનું ધ્યાન રાખજો થોડુંક. જય હિન્દ.